આવો, જે સત્યનારાયણની કથા આજે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. તો પેલા સમજીએ કે સત્યનારાયણની કથા શું બતાવે છે. સત્યનારાયણની કથાની અંદર ચાર વર્ણની કથા છે, આપણને બધાને ખબર છે. પહેલો અધ્યાય આવશે મહાત્મય અને બીજા ચાર અધ્યાય આવશે ચાર વર્ણના. ચાર વર્ણની કથા દ્વારા વ્યાસજીએ ગુરુદેવે ફરજ બતાવી છે કે ચાર વર્ણ અને કેવી રીતે રહેવું જોઈએ. આજનો મનુષ્ય છે એ દુખી શું કામ છે? અત્યાર સુધી આપણે કથા તો સાંભળતા આવ્યા બહેનો, પણ આપણે અત્યાર સુધી શું સાંભળ્યું, શું સમજ્યા? કઈ નહીં. શું સમજ્યા? તો કે આપણે અંધશ્રદ્ધામાં ડૂબતા ગયા. કેવી રીતે? તો કે આપણે પ્રસાદને જ મહત્વ આપ્યું. શું કામ પ્રસાદને મહત્વ આપ્યું? તો કે આપણે કથાની અંદર અત્યાર સુધી સાંભળતા આવ્યા કે લીલાવતી અને કલાવતીએ મહાપ્રસાદ નહોતો લીધો, તો એના પતિ છે એ નદીમાં ડૂબી ગયા. એટલે પ્રસાદ લેવો જોઈએ. કથા સાંભળીએ કે ના સાંભળીએ, એને અત્યાર સુધી 80 વર્ષના બાળ સાંભળતા આવ્યા, પણ કથાનો મર્મ અત્યાર સુધી સમજી શક્યા નથી. તમને અને મને બધાનો અનુભવ છે કે બાજુમાં કથા હોય, એને આમંત્રણ આપી ગયું હોય, એને તો આપણે નાના બાળકને મોકલીએ કે જોઈ આવને કેટલા મી ઘંટડી વાગી, ત્રીજી વાગે, એટલે કઈ હાલો હાલો હવે બે જતી આવી રહ્યા છે, બરાબર. અને આપણે જઈએ સુગમ મહાપ્રસાદ લેવું ફરજિયાત છે. મહાપ્રસાદ નહીં લઈએ તો અનિષ્ટ થશે, એ બીકે. તો ગુરુદેવે એની અંદરથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે કે જે ભણેલા ગણેલા છે, સાંભળજો બરાબર, જે ભણેલા ગણેલા છે એ લોકો આને મજાક સમજે છે કે આવું તો કઈ હોતું હશે કે સત્યનારાયણની કથા કરીએ એટલે આપણને એનું ફળ મળી જાય, આપણા પાપ ધોવાઈ જાય. અને જે અભણ છે એ અંધશ્રદ્ધામાં ડૂબતા જાય છે વધારે ને વધારે. ગુરુદેવ કહે છે કે સત્યનારાયણનો અર્થ શું, તમે બાર બાર કથા કરો, વર્ષની બાર કથા બેનો માને છે, અહીંયા બેઠેલા ઘણા બધા બાર બાર બેવડાવી હશે, બરાબર, બે બે વખતે કરી હશે. પણ આપણે અસત્યના રસ્તે ચાલીએ અને સત્યનારાયણની કથા કરીએ તો ગુરુદેવ કહે છે શું સત્યનારાયણની ફળ મળે. સત્યનારાયણની કથાનો અર્થ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે આજનો મનુષ્ય દુઃખી શું કામ છે. ચાર વર્ણ, પહેલી કથા પહેલો બ્રાહ્મણ, બીજો ક્ષત્રિય, ત્રીજો વૈશ્ય અને ચોથો શુદ્ર. ચાર વર્ણની કથા છે કે આજનો બ્રાહ્મણ દુઃખી શું કામ છે. તો આજનો બ્રાહ્મણ છે એના પથ ભ્રષ્ટ થઈ ગયો છે. બ્રાહ્મણની અંદર બ્રાહ્મણત્વ રહ્યું નથી. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે. તમે જુઓ કે પહેલાના બ્રાહ્મણો હતા ને, એને કમાવા જવું નતું પડતું. આપણા વડીલો બેઠા હશે ને જે ગામડાને, એને ખબર હશે કે ગામડામાં બ્રાહ્મણ હોય ને એને સાધુ બ્રાહ્મણને બધી વસ્તુ આવી જાય ઘરમાં. જે કંઈ ખેતરમાં થાય એ પહેલા બ્રાહ્મણને આપ્યા વિના એના ઘરમાં આવે નહીં. ત્યાં ખેતરેથી જ પહેલા બ્રાહ્મણનો ભાગ નીકળે. આજે આજે લોકો શું કામ દુઃખી છે? બંને દુઃખી છે, બ્રાહ્મણ દુઃખી છે અને લોકો દુઃખી છે. બ્રાહ્મણને ભૂલી ગયા છે. શું કામે? તો એમ કે એની અંદર ક્યાં બ્રાહ્મણ જેવું છે. એ વાતે સાચી છે કે બ્રાહ્મણની અંદર બ્રાહ્મણત્વ રહ્યું નથી એટલે દુઃખી છે. બીજું ક્ષત્રિય, તો ક્ષત્રિયનો ધર્મ શું છે? તો લોકોની રક્ષા કરવી. ક્ષત્રિયનો ધર્મ છે લોકોની રક્ષા કરવી. આજે આજે રક્ષક જ ભક્ષક બની ગયો છે. એટલે ક્ષત્રિયની અંદર પણ ક્ષત્રિય પણ રહ્યું નથી. પેલા તમે જો કે ગામડા હતા ને એની અંદર પાદર દરબારોના ઘર હતા, કે કોઈ બારવટી આવે, ડાકુ આવે, કે ગાય વાળવા આવે તો દરબારો પહેલા એનું રક્ષા કરતા. પણ આજે રક્ષક જ ભક્ષક બની ગયો છે. ત્રીજો વેશ્ય, વેશ્ય એટલે વેપારી. તો આજનો વેપારી શું કામ દુખી છે? તો કે એ પણ તમે જો કે એક પણ વસ્તુ ભેળસેળ વગરની આવતી નથી. કોઈ વસ્તુ દુનિયામાં એવી બતાવો કે જે ભેળસેળ વગરની હોય. એને લીધે કમાય તો ઘણું છે પણ એના ઘરમાં જે કઈ શાંતિ જોઈએ, એને રીધી સીધી જોઈએ એ રહેતી નથી. કોઈ પણ રીતે વેપારી છે એ કોઈ ના કોઈ રીતે દુઃખી છે. તો વેપારીનું ફરજ શું છે? ગુરુદેવ કહે છે કે એને કમાવવું જોઈએ, તો એવી રીતે કમાવવું જોઈએ કે થોડુંક એને પણ મળે અને જે ગ્રાહક આવે એને પણ થોડોક લાભ મળે. એ રીતે એને પોતાનો વ્યાપાર કરવો જોઈએ. ચોથો ક્રમ આવે છે શુદ્ર. તો શુદ્રની ફરજ શું છે? લોકોની સેવા કરવી. પણ આજે આપણને બધાને ખબર છે કે શુદ્ર છે એ ઊંચા સ્થાન ઉપર છે અને બ્રાહ્મણ છે એ નીચા સ્થાન ઉપર છે.
તમે જુઓ કે બધી મોટા મોટા સ્થાન ઉપર કોણ છે? શુદ્ર, કે જેની સેવા કરવી જોઈએ, જેને જેની ફરજ છે લોકોની સેવા કરવી. પણ આજે એ લોકો મોટા થઈ ગયા છે અને મોટા બધા નાના થઈ ગયા છે. તો કહેવાનો અર્થ છે કે આજે આપણે સાચા અર્થમાં ગુરુદેવની કથાનું મહત્વ સમજીએ કે ગુરુદેવ શું બતાવે છે. એક એક કથાનો અધ્યાય આપણને એક એક પ્રેરણા આપશે. પાત્રો બધા એ જ છે, પણ ગુરુદેવે સાચા અર્થમાં કથા આપણા હૃદય સુધી ઉતરે એવો પ્રયાસ કર્યો છે. આવો કથાનું શરૂઆત કરીએ. અધ્યાય પહેલો, વ્યાસ વાચમ. એકવાર નૈમિષારણ્યમાં જ્યારે લોકોના કલ્યાણ માટે, પહેલાના લોકો કેવા હતા કે ઋષિ મુનિઓ લોક કલ્યાણ માટે અલગ અલગ સ્થાન ઉપર ભેગા થઈ અને લોકોના કલ્યાણ માટેની વિચારણા બધા ભેગા થઈ અને કરતા, આવી જ રીતે નૈમિષારણ્યમાં ઋષિઓ ભેગા થયા. જુદા જુદા રહેવાથી કોઈ મહત્વનું કામ થતું ન હતું, એટલે ઋષિ મુનિઓ ભેગા મળી અને સમસ્યાઓનું સમાધાન શોધતા હતા. અહીં નૈમિષારણ્યમાં પણ ઋષિ મુનિઓ એ યુગની સમસ્યા ઉપર વિચાર કરવા લાગ્યા. એ વખતે ઋષિઓએ સુતજીને કીધું કે હે મહામુનિ, એવું ક્યું વ્રત છે, એવું ક્યું તપ છે કે જેનું પાલન કરવાથી દુઃખોનું નિવારણ થાય? તપનો અર્થ છે પોતાની જાતને તપાવવી. તપનો અર્થ છે પોતાની જાતને તપાવવી, અર્થાત કે કષ્ટ સહન કરવું, સંયમથી રહેવું એક તપ છે. વ્રત એને કહેવાય, એકવાર જે સંકલ્પ કરીએ એ જીવનભર પાલન કરીએ. સુતજી એને કહેવાય જે કથા સંભળાવી અને સમજાવે, કથાના માધ્યમથી જીવનમાં ઉપયોગી બને એવું પ્રેરણાઓને જાગૃત કરે. ગુરુદેવે આની અંદર કથા તો આપી દીધી હોય, પણ આની અંદર એવા ગૂઢ શબ્દો આપ્યા હોય કે જ્યારે અહીંયા બેસતા પહેલા, વ્યાસપીઠ ઉપર બેસતા પહેલા એનું થોડુંક મનન ચિંતન મારે, એટલે કે સુતજીએ કરવું પડે કે આનો અર્થ શું થાય. કારણ કે અમુક શબ્દો એવા હોય કે જે મારે પણ અંદરથી સમજવું પડે કે આના અર્થ શું થાય. કારણ કે અહીંયા બેઠી છું તો મારી ફરજ છે કે તમને લોકોને સમજાવું જોઈએ. સુતજી એને કહેવાય કે વાંચી અને સમજાવે. સુતજી બોલ્યા કે હે મુનિયો, નારદજી એકવાર આવો જ પ્રશ્ન કમલાપતિ ભગવાન વિષ્ણુને પૂછ્યો. ભગવાને નારદજીને જે વ્રત કહ્યું હતું એ હું તમને કહી સંભળાવું છું, ધ્યાનથી સાંભળો. નારદજી એકવાર મૃત્યુ લોકમાં આવ્યા. એણે પ્રાણીઓને પોતાના જ ખરાબ કર્મોને કારણે દુઃખો ભોગવતા જોયા. ભગવાન એકવાર પૃથ્વી લોકમાં, નારદજી એકવાર પૃથ્વી લોકમાં આવ્યા અને એણે એને થયું કે ભગવાન આવી સરસ પૃથ્વી બનાવી છે, એને એક સ્વિચ ઓન કરીએ તો લાઇટ થઈ જાય, એક સ્વિચ ઓન કરીએ તો પવન આવવા માંડે, કેવી સરસ ભગવાન પૃથ્વી બનાવી છે, હાલને જોવા જાઓ. જ્યાં નારદજી જોવા ગયા તો જોવે છે કે લોકો પોતપોતાના કર્મને લીધે ભગવાન આવી સરસ સ્વર્ગ જેવી પૃથ્વી તો બનાવી, પણ લોકો તારવું મારવું એને કામ ક્રોધ એનીમાં એટલા બધા ફસાઈ ગયા કે જે ભગવાનને સુખ આપ્યું છે એ સુખ માણી શકતા ન હતા. એટલે નારદજીએ જોયું કે બધા પોતપોતાના કર્મને લીધે દુઃખી હતા. યોગી એને કહેવાય કે જે પોતાની ઉન્નતિની સાથે બીજાઓની ઉન્નતિનો પણ વિચાર કરે. આથી નારદજી યોગી કહેવાય છે. તેઓ હંમેશા બીજાઓના દુઃખો દૂર કર્યા કરતા સંતો વાદળોની જેમ સતત ફેરા કરે છે. જ્યાં સૂકી જમીન દેખાય ત્યાં વર્ષે છે. લોકોના દુઃખો દૂર કરવા નારદજી મૃત્યુ લોકમાં આવ્યા. અહીં એણે લોકોને અનેક પ્રકારના દુઃખોમાં ડૂબેલા જોયા. અનેક યોનિઓમાં ભટકા પછી મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય છે, એટલેના સ્વભાવમાં પશુઓનીના સંસ્કાર પણ આવી જાય છે. 84 યોનિઓ શાસ્ત્રોમાં લખ્યું છે. ગુરુદેવ શું કહે છે કે ઘણી બધી યોનિમાંથી આવે છે. પુષ્પન સંસ્કાર કરાવવાનો અર્થ શું છે કે ગયા જન્મના સંસ્કારોનો નાશ કરી અને માનવ જીવનનું પદાર્પણ કરવામાં આવે છે. પણ ગયા જન્મના સંસ્કાર જે રહી જાય છે એ બધાના સ્વભાવની અંદર દેખાય છે. ગુરુદેવ બહુ જ સરસ સમજાવે છે કે મનુષ્ય છે કૂતરાની જેમ ખુશામત કરે છે, જ્યાં ત્યાં પૂંછડી પટપટાવે છે, સાપની જેમ ગુસ્સો કરે છે. આ રીતે જુદી જુદી યોનિઓના સંસ્કાર વાળા લોકો જોવા મળે છે. આ સ્વભાવ વાળા લોકોથી દરેક વ્યક્તિ પરેશાન થઈ જાય છે અને દુઃખી થાય છે. આપણને ભગવાન દુઃખી કરતો નથી, આપણે આપણા કર્મને લીધે દુઃખી થઈએ છીએ તથા બીમાર પણ પડીએ છીએ. નારદજીએ જોયું કે મનુષ્ય પોતાના કર્મોનો કારણે દુઃખ ભોગવે છે. આ દુઃખો કયા ઉપાયથી દૂર થાય એવો વિચાર કરી અને નારદજી વિષ્ણુ લોકમાં ગયા. સંતને હંમેશા એક જ ચિંતા રહે છે કે સંસારના લોકો કઈ રીતે સુખી થાય. દરેક ઘરમાં પ્રેમ ભાવના
કેવી રીતે વધે અને ઘરનું વાતાવરણ સ્વર્ગ જેવું સુંદર કઈ રીતે બને. ચાર ભુજાઓ વાળા, હાથમાં શંખ ચક્ર ગદા કમળ વાળા વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા. આપણા કાર્ય શંખ જેવા હોવા જોઈએ જે બીજાઓને જગાડે. ચક્રની જેમ આપણે સતત ગતિશીલ રહીએ, સતત કર્મ કરતા રહીએ. ગદા દંડ આપવા માટે છે. વિદ્યાર્થીને પણ વાનપ્રસ્થને ધર્મ દંડ આપવામાં આવે છે. આ સમાજને જ્ઞાન ઉપદેશ અને સમજાવટથી સુધારવામાં આવે છે. આ સમાજને જ્ઞાન ઉપદેશ આપીએ, પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ સમજાવવાથી માનતા નથી, એટલે એને ડરાવવા માટે હથિયારની જરૂર પડે છે. આથી ભગવાનના એક હાથમાં ગદા હોય છે. ભગવાન રામ અને કૃષ્ણ દુષ્ટોને મારી નાખ્યા હતા. આપણી પાસે પણ દંડ આપવાની ક્ષમતા હોવી જોઈએ. નારદજીએ વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી. ભગવાનને કીધું કે તમે ક્યાં હેતુથી અહીંયા આવ્યા છો? હે નારદ ઈક્યો, તમારા મનમાં જે કાંઈ સંકોચ હોય એ નિસંકોચ મને કહો. દેવર્ષિ નારદજીએ કીધું કે હે ભગવાન, હું મૃત્યુલોકમાં ગયો તો ત્યાં મનુષ્યોને મેં અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. લોકો દિવ્ય આત્મા જેવું જીવન જીવતા નથી, પરંતુ મચ્છર માખી જેવું, વીછી જેવું જીવન જીવી રહ્યા છે. મનુષ્ય હોવા છતાં તેઓ કૂતરા બિલાડા જેવું પશુમય જીવન જીવે છે. પાપના માર્ગે ચાલવાના કારણે તથા કુકર્મો કરવાના કારણે બધા લોકો દુખી થાય છે. શું કહે છે કે લોકો કરે તો છે, પણ એની અંદર જે હોવું જોઈએ એ એની અંદર આચરણ નથી. તો કે કેવું આચરણ છે? તો કે એની અંદર કલયુગના લક્ષણો છે. શું કીધું નારદજીએ? કે એની અંદર સમજની અંદર કલયુગના લક્ષણ છે. તો કે ક્યાં ક્યાં લક્ષણો છે? તો શું કહે છે કે માણસ છે, પણ એની અંદર માનવતા નથી. સંપત્તિ છે, પણ શાંતિ નથી. સુધરેલ છે, પણ સંસ્કાર નથી. સાધુ છે, પણ સદગુરુ નથી. ધર્મ છે, પણ આચરણ નથી. ભગવાન છે, પણ ભક્તિ નથી. ઈશ્વર છે, પણ શ્રદ્ધા નથી. આ બધા કલયુગના લક્ષણો છે. અને આપણે બધા હરબરોજ કાયમ આ બધું અનુભવીએ છીએ, જોઈએ છીએ. આપણી આસપાસ આ કળયુગના લક્ષણો જોઈએ છીએ. એક એક જે આપ્યા છે લક્ષણો એક એક સાંભળીએ. સુંદર છે, પણ સુશીલ નથી. કુટુંબ છે, પણ કર્તવ્ય નથી. ડિગ્રી છે, પણ નોકરી નથી. કડા છે, પણ કદર નથી. શાણપણ છે, પણ શરમ નથી. સત છે હેને, પણ એની અંદર જે કંઈ કરવું જોઈએ એની અંદર નથી. રાત છે, પણ ઊંઘ નથી. વેપાર છે, પણ નફા નથી. દુકાન છે, પણ ધંધા નથી. ભાઈઓ છે, પણ ભળતા નથી. ભણેલા છે, પણ ગણેલા નથી. નારદજી કે દુનિયામાં ઊંઘ્યો તો, પણ પૃથ્વી ઉપર આ બધી હકીકત જોઈ. એક જગ્યાએ મંદિરની અંદર એક ભાઈ મોટે મોટેથી રામાયણના પાઠ કરતા હતા. નારદજીને થયું કે વાહ વાહ, કેવો સરસ રામાયણના પાઠ કરે છે. હાલ બે મિનિટ હું એ સાંભળું, પૃથ્વી લોકમાં આવ્યો છું તો હાલ બે મિનિટ હું એ સાંભળું કે કેવો સરસ પાઠ કરે છે. એટલે નારદજી ત્યાં બેઠા. ઓલા ભાઈ તો જે ફટાફટ ફટાફટ પાઠ કરી અને ઉભા થયા, જલ્દી જલ્દી એની પોથીને પગે લાગ્યા, નમન કર્યું. એટલે નારદજી કે ભાઈ, તો કઈક બહુ ઉતાવળ લાગે છે, બહુ જલ્દી જલ્દી પાઠ કરો છો. સાંભળજો બહેનો, આપણને લાગુ પ્રાપ્ત કરીએ છીએ ને, પણ આપણી આચરણમાં ઉતારતા નથી. તો રામાયણ વાંચતો તો ભાઈ શું જવાબ આપે છે નારદજીને ખબર છે? એને કહે છે કે હા, મારે આજે કોર્ટમાં જવાનું છે. શું કહે છે? મારે કોર્ટમાં જવાનું છે. તો કોર્ટમાં તો કા, મારા ભાઈએ મારી 5 ગજ જમીન પચાવી લીધી છે. શું કીધું એને? મારા ભાઈએ મારી 5 ગજ જમીન પચાવી લીધી છે અને મેં એમાં કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આવી રામાયણ એની અંદર ક્યાંય? રામાયણના પાઠ કરીએ તો રામાયણ આપણી અંદર ઉતરવી જોઈએ. રામાયણ શું બતાવે છે? ભાઈઓ ભાઈઓનો પ્રેમ બતાવે છે. ભાઈઓ ભાઈઓ માટેની ઉદારતા બતાવે છે. ભાઈઓ ભાઈઓ માટેનો ભોગ બતાવે છે. કેટલો બધો ભોગ રામાયણ જો વાંચતા હોય ને તો એ રામાયણ ઘરની અંદર આપણી અંદર હોવી જોઈએ. ગુરુદેવ કહે છે કે જે ઘરમાં મારું, જે ઘરમાં મારું ત્યાં મહાભારત અને આપણું ત્યાં રામાયણ. જ્યાં ઘરમાં બધું આપણું છે એવું કહેતા હોય ત્યાં રામાયણ છે, અને જે ઘરમાં આ મારું એક ઘર હોય, 5 વ્યક્તિ હોય કે 6 વ્યક્તિ હોય, આ મારું છે એ ક્યારેય રામાયણ, એની કઈ અંદર ક્યારેય રામાયણની સ્થાપના થાય નહીં. તો શું કહે છે નારદજીને બહુ દુઃખ થયું કે અરે રે, વાંચે છે રામાયણ
અને એના આચરણમાં તો બિલકુલ રામાયણ નથી. એટલે એને કહે છે, ભગવાન હું પૃથ્વી લોક ઉપર ગયો તો અને લોકોને મેં એના જ કર્મને લીધે દુઃખી થતા જોયા કરે છે, પણ એના આચરણમાં ઉતરતું નથી. નારદજીએ ભગવાનને કીધું કે એના દુઃખો દૂર થાય એવો કોઈ સરળ ઉપાય બતાવો કે જેથી કર્મફળનો નિયમ પણ ન તૂટે છતાં બધાનું કલ્યાણ થાય. જેની ઉપર ભગવાનની કૃપા થાય છે એના દુઃખો દૂર થઈ જાય છે, અને જેની ઉપર ભગવાનની કૃપા થતી નથી તેઓ વાસના અને તૃષ્ણાઓથી સતત ઘેરાયેલા રહે છે. જેમની ઉપર ભગવાનની કૃપા થાય છે એને દુઃખો કે કષ્ટો કદી સતાવી શકતા નથી. સ્વપ્નમાં ભગવાનના દર્શન થવા એટલે ભગવાનની કૃપા નથી. ભગવાન મનુષ્યના અંતરમાં રહે છે અને એને સન્માર્ગ સતત બતાવતા રહે છે. ભગવાન વિષ્ણુએ કીધું કે તમારો પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે, કારણ કે તમે લોક મંગલની ભાવનાથી પૂછો છો. જેનામાં લોક કલ્યાણની ભાવના હોય તેનો મોહ છૂટી જાય છે. હસવું અને લોટ ફાંકવો એ બેઉ કામ કદી એક સાથે થઈ શકતા નથી. એ જ રીતે લોક કલ્યાણનું કામ કરવાની ઈચ્છાવાળા મનુષ્ય મોહ હંમેશા છોડી દેવો જોઈએ. શંકરાચાર્ય માનો મોહ તોડ્યો હતો, સમર્થ ગુરુ રામદાસે લગ્નનો મોહ તોડ્યો હતો. મોહ આપણને સન્માર્ગ તરફ કદી આગળ વધવા દેતો નથી, જેના કારણે મનુષ્ય સેવા પરોપકાર તપ કશું જ કરી શકતો નથી. ભગવાને નારદજીને કીધું કે હું તમને એક એવું વ્રત બતાવું છું કે જે મનુષ્યનો મોહને દૂર કરે છે, શ્રી સત્યનારાયણનો વ્રત, કે જે વિધિપૂર્વક કરવાથી મનુષ્ય સુખી થાય છે અને મોક્ષ મેળવે છે. આપણે બધા કામ ક્રોધ લોભ વગેરેથી બંધાયેલા છીએ. એ બંધનો તોડી નાખવાથી જીવતા મનુષ્યને પણ મોક્ષ મળે છે. સત્યનારાયણ ભગવાનનું વ્રત એવું છે કે જે મનુષ્યને ધીરે ધીરે મુક્તિ સુધી પહોંચાડે છે. માત્ર કથા સાંભળવાથી કોઈને વૈકુંઠ મળતું નથી, સાંભળજો બરાબર, માત્ર કથા સાંભળવાથી કોઈને વૈકુંઠ મળતું નથી. સત્યને ભગવાનનું સ્વરૂપ માની જીવનમાં ધારણ કરવું જોઈએ તો જ એ વૈકુંઠ મળે. ગાંધીજી સત્યને માનવા ભગવાન માનતા, એના બળે તેઓ રાષ્ટ્રપિતા બન્યા. ગાંધીજીને સાંભળવા માટે લાખો લોકોની ભીડ જામતી. ભગવાને કીધું કે હે નારદ, મૃત્યુલોકમાં લોકો સત્યની ઉપેક્ષા કરવાને કારણે દુઃખી થાય છે તથા અનેક લોકો કષ્ટો ભોગવે છે. નારદજી બોલ્યા કે હે ભગવાન, સત્ય ધર્મનું વ્યવહારિક સ્વરૂપ કયું છે? બરાબર સાંભળજો, આજે આપણે વિસ્તૃત રીતે ગુરુદેવ સમજાવે છે કે નારદજી બોલ્યા કે હે ભગવાન, સત્ય ધર્મનું વ્યવહારિક સ્વરૂપ કયું છે? સત્ય ધર્મ ધારણ કરનારનું આચરણ કેવું હોવું જોઈએ? આ સાંભળી અને ભગવાને કીધું કે હે નારદ, માત્ર વચનથી સત્યનું પાલન થતું નથી. એક એક શબ્દને સાંભળજો બેનો, માત્ર વચનથી સત્યનું પાલન થતું નથી. સત્ય તો એને કહેવાય કે જેનાથી ધર્મનું રક્ષણ થાય અને પ્રાણી માત્રનું હિત પણ સધાતું જાય. એવું સત્ય પણ ક્યારેય ન બોલો કે જે અસત્ય ઊભું કરે. ઘણાને તેવું હોય, બે બેનો હોય ને તો એકબીજી વાત કરી હોય ને તો બીજીને કહી દે કે પેલી આમ કીધું હતું, અને પેલી પાછી એને કે હું કઈ શું એને કે તમે આમ કીધું તો હા એને કેજો હું તો સાચી જ છું ને. એવું સાચું ક્યારે થાવું નહીં. બીજું, એવું ખોટું બોલવું એ ખોટું નથી. કદાચ પાડોશની બે બહેનોને બનતું નથી કે આ તો કોઈ દેરાણી જેઠાણી બનતું નથી, આપણને ખબર છે કે આ બેને બનતું નથી. પણ એક બેન ને, બે બહેનો હોય, મધુબેન છે, મીનાબેન છે, નીમબેન છે, ચંદ્રિકાબેન, એને બે બેનને ભળતું નથી. આપણને ખબર છે કે પેલી બેન એની વાત કંઈક બીજી જ કરતી હતી, પણ આપણે એને બેને ભેળવવા છે તો આપણે શું કહેશું? જો આપણે સારું કરવાની ઈચ્છા હોય તો આપણે એને કહીએ કે તમે આવું કયો છે, પણ મધુબેન તો તમારા વખાણ કરતા હતા, કે નીમબેન તો તમારું સારું કહેતા હતા, તો એના મનમાં જે એના માટે કુભાવ છે, એના મનમાં એના માટે જે કુભાવ છે એ હયો જશે, અને એ બે બેનો ક્યારે ભળી જશે એ તમને ખબરે પડશે નહીં. અને એ યશ કોને મળશે? તમને. અને તું એ ખોટું બોલ્યું, એ અસત્ય બોલ્યું, અસત્ય નથી, ખોટું જ બોલ્યા છો તમે. પણ શું કામ ખોટું બોલ્યા છો? કોઈના સારા માટે ખોટું બોલ્યા છો. એવું દ્રષ્ટાંત ગુરુદેવ બહુ સરસ બતાવ્યું છે કે એક ગાય હતી, એક કસાઈ હતો ને, એક ગાયની પાછળ દોડતો હતો. સાંભળજો, કેટલા સમજી શકો છો, સમજાવીશ અહીંયાથી, પણ કેટલા સમજી શકીએ. એક કસાઈ હતો, એ ગાયની પાછળ દોડતો હતો, એટલે ગાય એક બાજુ વહી ગઈ. ત્યાં કોર્નર ઉપર, ખૂણા ઉપર એક સંત મહાત્માજી ઊભા હતા.
એટલે કસાય એને આવીને પૂછ્યું કે મહાત્માજી તમે ગાયને જાતા જોઈ છે? શું કીધું? તમે ગાયને જાતા જોઈ છે? હવે સંત મહાત્મા હતા, ખોટું તો બોલી શકે નહીં, ખોટું બોલે તો પાપ લાગે, હવે શું કરવું? મહાત્માજી બહુ સરસ જવાબ આપે છે ગૂઢ ભાષામાં કે જેણે જોઈ એ બોલતી નથી અને જેણે બોલે છે એણે જોઈ નથી. હવે કસાય તો અબુધ હતો, એ તો કઈ સમજ્યો નહીં અને ત્યાંથી માથું પંજવાડતો વયો ગયો. ખબર નહીં આ મહાત્માજી શું બોલે છે. આમાંથી કેટલા સમજ્યા? આંખ જે જોઈ છે એ બોલતી નથી, જે બોલે છે એને જોઈ નથી. એટલે મહાત્માજી ખોટું એ ન બોલ્યા અને ગાય પણ બચી ગઈ. એવું અસત્ય બોલવું એ ખોટું નથી, એનું પાપ લાગતું નથી. માત્ર સાચું બોલવું એને સત્ય નથી કહેવાતું. કદી એવી ઈચ્છા ન કરો કે જે અસત્ય પેદા કરે. સત્યને જીવનમાં ઉતારવું જોઈએ. એવું ના વિચારો કે નોકરીમાં લાંચ લઈ અને પૈસા ભેગા કરી દઈશું. પોતાના કર્તવ્યનું સારી રીતે પાલન કરવું એ જ સત્ય છે. મહેનત કરી અને કમાવું અને પોતાના માટે ઓછામાં ઓછું ખર્ચ કરવું એ જ સત્ય છે. વધારાની કમાણીને, બરાબર સાંભળજો, વધારાની કમાણીને લોક કલ્યાણ માટે વાપરવી એ સત્ય છે. આ બધા સત્યવ્રતિના લક્ષણો છે. જેને સત્યમાં નિષ્ઠા હોય છે તે આ લોકમાં સુખ શાંતિ અને પરલોકમાં સદગતિ પ્રાપ્ત કરે છે. સત્યવ્રત વાળો મનુષ્ય દોષો અને દુર્ગુણોથી દૂર રહી અને પોતાના વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવે છે. સત્યવ્રતીની વાણીમાં મધુરતા હોય છે, એની વાણી પ્રિય અને હિતકર હોય છે. સત્યવ્રતીની વાણી કેવી હોય છે? હિતકર હોય છે, એની વાણીમાં મધુરતા હોય છે. એને કોઈ દિવસ કોઈના માટે કડવું બોલવું ગમતું નથી. જે પોતાના માટે ખરાબ શબ્દ ન સહન કરી શકતો હોય ને, એ ક્યારે કોઈને ખોટા શબ્દો કહે નહીં. જે નીતિ વ્યવહારમાં મર્યાદાઓમાં ધર્મ કર્તવ્ય સત્યનો આશરો લે છે એના દુઃખો દૂર થતા જાય છે. ભગવાને કીધું કે હે નારદ, મનુષ્યોને કયો કે જેઓ તેઓ સુખી રહેવા ઈચ્છતા હોય તો છળ કપટ છોડી દે. જો તમે ભગવાન સુધી પહોંચવા ઈચ્છતા હો, બરાબર સાંભળજો, જો તમે ભગવાન સુધી પહોંચવા ઈચ્છતા હો તો જીવનનું એક એક આચરણ સત્યમય હોવું જોઈએ. જેઓ જીવનમાં સત્યને ધારણ કરે છે એની ઉપર જ મને પ્રેમ રહે છે, તેઓને જ હું મળીશ. સત્ય એ જ મારું સ્વરૂપ છે, તેથી જો મને શોધવું હોય તો સત્યમાં શોધો. સત્યવ્રત ધારી મનુષ્ય પાસેથી બધી મુશ્કેલીઓ ડરીને ભાગી જાય છે. ભવબંધનમાંથી એને મુક્તિ મળી જાય છે અને તે દેવોની જેમ સુખ અને સંતોષભર્યું જીવન વિતાવે છે. હે નારદ, તમે મૃત્યુલોકમાં નો સંદેશો પહોંચાડો. આ વ્રત સાંભળી જે લોકો એનો વ્યવહારમાં આચરણ કરશે તો એના બધા જ કષ્ટો અને મુશ્કેલીઓ દૂર થઈ જશે અને બધા સુખ અને સંતોષનું જીવન વિતાવશે. બધાનો કર્મ સત્યમય બનશે, લોકો એકબીજાનું હિત કરશે, પ્રેમ સહકાર અને સદાચારમાં વૃદ્ધિ થશે. તેઓ વ્યક્તિગત સ્વાર્થની વાત નહીં વિચારે, બધાના હિતનો વિચાર કરી ત્યારે કોઈ દુનિયામાં દુઃખી નહીં રહે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે સત્યનારાયણનો પહેલો અધ્યાય સંપૂર્ણ. બોલીએ સત્યનારાયણ ભગવાન કી જય.